नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशुं भाविक गणित गम्मत सीनियर के जी टू एटले गणितनो विषय छे ने आजे। तो ये पहला आपणे शुं करीशुं, प्रार्थना करीशुं ने। तो हाथ जोड़ी आँखो बन। पेला मोरलानी पास बैठा सारे दाजो ने आपे विद्या केरू दान माता सारे दाजो ने અમ બારકડા ઘેલા અમે ભણીએ વેલા વેલા અમને ભણતા આનંદ થાય માતા શારદા જોને પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને ઓમ શાંતિ શાંતિ શાંતિ। ચલો પ્રાર્થના પૂરી થઈ ગઈ, તો હવે આપણે ભણીશું। તો જો કાલે આપણે અધૂરા પ્રશ્ન રહી ગયા હતા ને, તો આપણે એ નોટમાં આજે કરવાના છે, બરાબર? આપણે એટલા કરીને પછી આપણે એકડા લખીશું ને। તો ચલો, કાલનો આપણો અધૂરો પ્રશ્ન કયો હતો? સાચી સંખ્યા પર ગોર કરો, બરાબર? તો આપણે એ પ્રશ્ન આજે કરવાનો છે, તમે પણ કરજો, નોટમાં કરવાનું છે। ચલો, સાચી સંખ્યા પર ગોળ કરો। જો ઉપર અહીંયા દોરેલા છે, નીચે સંખ્યા લખેલી છે, તો આપણે ગણવાની અને પછી ગોળ કરવાનું છે, બરાબર? તો ચલો કરીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। તો કેટલા થયા? આઠ થયા ને? તો આપણે આઠ પર ગોળ કરીશું। થઈ ગયું? ચલો, હવે અહીંયા કેટલા છે ગણીશું। એક, બે, ત્રણ। તો કેટલા થયા દાડા? ત્રણ છે। તો શું કરીશું? ત્રણ શોધવાના અને ત્રણ ઉપર ગોળ કરવાનું। તો ક્યાં છે? આ રહ્યો છે ને ત્રણ, તો શું કરીશું? ગોળ। ચલો, હવે નીચે ગણીશું। નીચે શું આપ્યું છે? ધજા દોરેલી છે ને, તો આપણે ગણવાની છે। એકડ એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાછળે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવ અડે નવ, એકડે મીંડે દસ। કેટલા થયા? દસ થયા ને? તો આપણે એકડે મીંડે દસ શોધવાના છે, તો આંગળી મૂકીને જોઈશું। ચલો, આ છે, છે, આ રહ્યા છે ને? તો હોય ત્યારે, મળે ત્યારે શું કરીએ છીએ? આપણે એની ઉપર ગોળ કરી દેવાનું। થઈ ગયું? ચલો, એ પ્રશ્ન પણ આપણો પૂરો થઈ ગયો। હવે નીચે કયો પ્રશ્ન આપેલો છે? આગળની સંખ્યા લખો, એટલે એકડામાં બોલવામાં જે આ સંખ્યામાં પહેલાં આવે એની સંખ્યા આપણે લખવાની છે, એટલે એની પહેલાં જે આવતી હોય એ સંખ્યા લખવાની છે। મેં એકડા તો લખ્યા જ છે, તમારે મોઢે આવડે તો તમારે મોઢે બોલવાનું, જો હું શીખવાડીશ કે મોઢે કેવી રીતે બોલાય। તો જો આ કેટલા છે? ત્રણ। તો આપણે એકડાની લાઇનમાં ત્રણ આવે ને, તો એકડે એક, બગડે બે, તગડે ત્રણ। તો ત્રણની પહેલાં શું બોલી? બગડે બે બોલીને જુઓ, તો બગડે બે અહીંયા લખવાનું, અહીંયા પણ આપણે જોઈ લઈશું ત્રણની પહેલાં શું આપ્યું છે? બગડે બે। ચલો, હવે આ કેટલા છે? ચોગડે ચાર। તો એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, બરાબર? તો ચારની પહેલાં શું આપ્યું છે? યાદ કરો, ચારની પહેલાં શું બોલે આપણે? ત્રણ। તો અહીંયા પણ જોઈ લેવાનું, ચારની ઉપર શું આપ્યું છે? ત્રણ। તો અહીંયા લખીશું તગડે ત્રણ। થયું? ચલો, અહીંયા શું આપ્યું છે? આઠ અડે આઠ। તો આપણે એકડા બોલીશું, જેને એકડા બોલીને ફાવે ને મોઢે, એને તો મોઢે જ કરવાનું, એટલે પછી લખવાની જરૂર પડે નહીં, ના આવડે એને સાઈડમાં એકડા લખવાના। તો એકડ એક, બગડ બે, તગડ ત્રણ, ચોગડ ચાર, પાછળ પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ। તો આઠની પહેલાં શું બોલી હું? સાતડે સાત। તો હવે આપણે એકડામાં પણ જોઈ લઈશું કે આઠની ઉપર શું આપેલું છે? સાત। તો આપણે અહીંયા લખી નાખીશું સાતડે સાત, પડી ખબર? તો આવી રીતે બોલીને પણ થાય। ચલો, અહીંયા નવ છે ને, તો આપણે એકડામાં નવ જોઈશું, ક્યાં છે નવ વડે નવ? નવ વડે નવ આ રહ્યા છે। તો નવની ઉપર જોવાનું છે, એટલે નવની પહેલાં શું લખેલું છે? આઠ અડે આઠ, પણ આપણે શું જોવાનું છે? બગડો જોવાનો છે ને? તો ચલો, એકડે એક, બગડ બે, તો બેની પહેલાં શું આપ્યું છે? એક આપ્યો છે ને, તો શું કરવાનું? લખી નાખવાનું। ચલો, હવે નવ, તો નવ 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 આ રહ્યા છે ને? તો નવની ઉપર શું આપેલું છે? આઠ, તો આઠ લખી નાખીશું। ચલો, અહીંયા શું છે? દસ। તો એકડે મીંડે દસ, દસ દસ આ રહ્યા છે ને છેલ્લા, તો દસની ઉપર કઈ સંખ્યા આપેલી છે? નવ, તો આપણે અહીંયા લખીશું નવ વડે નવ। ચલો, હવે અહીંયા કેટલા આપ્યા છે?
पांच छे ने पांच, तो आपणे पाछळे पांच क्या छे जोईशुं, क्या छे आ रह्या छे, तो पांचनी ऊपर केटला आपेला छे चौगड़े चार, तो पांचनी पहला शू आवे चार आवे, थयुं। चलो हवे आ संख्या कई छे छ घड़े छ, तो आपणे अहीं आंगळी मूकीने जोईशुं छ क्या छे आ रह्यो छे ने छ, छनी ऊपर शू आपेलुं छे पाछळे पांच, तो शू लखीशुं आपणे अहीं पाँचड़े पांच। हवे अहीं केटला आप्या छे सात, तो आपणे शू शोधवानो छे सात शोधवानो छे, एकड़ामां क्या छे आ रह्यो छे, तो हवे सातनी पहला अने सातनी ऊपर बंने एक ज थाय, पण आपणने जे याद रहे बोलवानो कि सातनी पहला शू आप्युं छे तो छ, तो आपणे अहीं शू लखीशुं छ घड़े छ, થઈ ગયું। જોયું આગળની પ્રશ્ન, આગળની જે સંખ્યા છે એ એકડા કરીને જ કરવી પડે, મોઢે આવડે તો બરાબર છે, ના આવડે તો એને શું કરવાનું ફરજિયાત એકડા સાઈડમાં લખવા ના, તો જ એમને આગળની સંખ્યા આવડે, નહીં તો ભૂલમાંથી પાછળની સંખ્યા લખાઈ જાય ને, આપણે પાંચ પછી બોલીએ તો શું થાય આપણું પાછળની સંખ્યા લખાઈ જાય, એટલે આગળની સંખ્યા હોય જ્યારે આગળ સંખ્યાની આગળ ખાલી જગ્યા હોય ને ત્યારે આપણે આગળની સંખ્યા કહેવાય, અને એમાં ક્યાં જોવાનું એકડામાં ઉપર જોવાનું હોય, બરાબર। ચલો આપણે પાછળ પાનું ફેરવીશું ને, ચલો હવે શું છે સરવાળા કરો, તો સરવાળાના દાખલા છે આ જે નિશાની છે ને વત્તાકારની નિશાની છે, બરાબર, તો ચોકડી હોય બે આંગળી આમ ભેગી કરી દઈએ તો ચોકડી બને ને, તો આને સરવાળો કહેવાય, સરવાળામાં આ બે લખ્યા છે એનાય મીંડા કરવા પડે, આ નીચેના બે લખ્યા છે એનાય મીંડા કરવાના, પછી બધા મીંડા ભેગા ગણવાના, અને અહીંયા ખાનામાં જેટલા થાય એટલી સંખ્યા અહીંયા લખવી પડે, એટલે એને કહેવાય સરવાળો, પડી ખબર, ઉપર નીચેના બેના મીંડા કરવાના અને પછી ગણવાના છે, બરાબર। ચલો આપણે કરીશું, આ બે આપ્યા છે તો એક અને બે થઈ ગયા બે, હવે નીચે કેટલા આપ્યા છે ફરીથી બે આપ્યા છે, તો એક અને બે, હવે શું કરવાનું આ બધા મીંડા આપણે સાથે ગણી લેવાના છે, તો એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર, જુઓ આ જ રીતે બોલાય, ઘણા તો શું બોલે એકડે એક બગડ બે, એટલે ફરીથી પાછા બોલે એકડે એક બગડ બે, તો બધી સંખ્યા સાથે ગણી શકાય નહીં, આવી રીતે ના ગણાય, આપણે કેવું સળંગ ગણવું પડે, એક પછી બે ને બે પછી કેટલા આવે ત્રણ, તો જેટલી સંખ્યા ઉપર ગણી હોય એના પછી તે સંખ્યા આપણે મીંડા ગણવાના ગણવા જોઈએ, બરાબર, નહીં તો ખોટું પડી જાય, આપણે ફરીથી કરકર કરવું પડે, એટલે જો આ રીતે ગણવાનું એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર, તો આ બધા મીંડા કેટલા થયા ચાર, તો અહીંયા આપણે લખીશું ચોગડે ચાર, થઈ ગયા। જો આ જ રીતે કરવા જઈએ, અહીંયા બાજુમાં પણ એવો જ દાખલો છે, બધા સરવાળાના દાખલા છે, અહીંયા કેટલા આપ્યા છે ત્રણ, તો આપણે કેટલા મીંડા કરીશું ત્રણ, તો એકડે એક બગડે બે તગડે ત્રણ, થઈ ગયા। હવે અહીંયા કેટલા આપ્યા છે ચાર, તો અહીંયા કરીશું એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર, થઈ ગયા। જુઓ હવે બધા જ મીંડા ભેગા ગણવાના છે, ચલો ગણીશું એકડે એક બગડે બે તગડે ત્રણ, હવે ત્રણ પછી, ત્રણ પછી કેટલા આવે ચાર, તો નીચે આવશે ને ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત, થયા, તો અહીંયા આપણે કેટલા લખીશું સાતડે સાત, થયું। જો આ જ રીતે ઉપર નીચેના મીંડા ભેગા ગણવા પડે, ચલો અહીંયા કેટલા આપ્યા છે છ, તો કેટલા મીંડા કરીશું છ, એકડે એક બગડ બે તગડ ત્રણ ચોગડ ચાર પાછળ પાંચ છગડ છ, ચલો હવે નીચે કેટલા આપ્યા છે ત્રણ, તો એકડે એક બગડ બે અને તગડે ત્રણ, થઈ ગયું। ચલો હવે આપણે ગણીશું, તો એકડે એક બગડ બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવ વડે નવ, થયા, તો અહીંયા શું લખીશું આપણે નવ થયા, એટલે નવ લખવા પડે। ચલો અહીંયા કેટલા આપ્યા છે સાત, અને નીચે પણ સાત આપ્યા છે, તો સાત સાત મીંડા સામે કરવા પડે, ચલો ગણીશું એકડે એક બગડ બે તગડે ત્રણ ચોગડ ચાર પાછળ પાંચ છગડ છ સાતડે સાત, ચલો નીચે એકડે એક બગડ બે તગડે ત્રણ ચોગડે ચાર પાછળે પાંચ છગડે છ સાતડે સાત, તો ઉપર નીચેના બેના સાતના મીંડા થઈ ગયા, આપણે ગણીશું એટલે ખબર પડી જશે કે સાત સાત બરાબર કર્યા છે, ચલો ગણીશું
એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત. હવે સાત પછી બોલીશું. આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બેકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ. તો સાતને સાત કેટલા થયા? ચૌદ થયા ને. તો ચૌદ શેમાં આવે? અગિયારની લાઇનમાં આવે ને. તો બે એકડા અગિયારની લાઇનમાં ચૌદ આવે. તો કેવી રીતે? તો બોલવું પડે. બે એકડાની લાઇન બોલી એટલે આપણને ખબર પડે કે બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર અને એકડ ચોગડ ચૌદ. તો આપણા મીંડા કેટલા થયા? એકડ ચોગડ ચૌદ થયા ને. તમારે ખાસ યાદ રાખવાનું કે ચૌદ કઈ લાઇનમાં આવે, ચૌદ કેવી રીતે થાય. તો એકડા લખીએ એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર? તો જ ખબર પડે ને કે ચૌદ કેવી રીતે થાય, વીસ કેવી રીતે થાય, બાવીસ કેવી રીતે થાય. ચલો હવે નીચેનો દાખલો કરીશું આપણે. અહીંયા કેટલા છે? છ. તો કેટલા મીંડા કરવાના? છ કરવાના. એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ. થઈ ગયા. હવે જુઓ નીચે કેટલી સંખ્યા આપી છે? ચાર આપી છે ને. તો આપણે ગણીશું. એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર. થઈ ગયા. હવે શું કરીશું? બધા મીંડા સાથે ગણીશું ને. ચલો એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. તો કેટલા થયા? છ ચાર દસ. એટલે એકડે મીંડે દસ થયા ને. જો અહીંયા પણ સરખી સંખ્યા આપી છે પાંચ વત્તા પાંચ. તો પાંચ પાંચ મીંડા કરવા પડે ને. ચલો કરીશું. એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. થઈ ગયા. ચલો હવે નીચે. એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ. થયા. તો ચલો બધા મીંડા આપણે ભેગા ગણીશું. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. તો કેટલા થયા? દસ. પાંચને પાંચ દસ થાય. થયું. ચલો હવે નીચે જુઓ. નીચે શું આપ્યું છે? નવ વત્તા જીરો. તો જીરો એટલે કોઈ સંખ્યા જ ના કહેવાય. કહેવાય સંખ્યા, કશું ઉમેરવાનું જ નથી, બરાબર? જ્યારે વત્તાકારની નિશાની હોય અને ઉપર સંખ્યા આપી હોય અને નીચે જીરો આપ્યો હોય એટલે અહીંયા મીંડા કરવાના નહીં. અહીંયા નવના નવ અહીંયા લખી નાખવાના. કેમ કે અહીંયા કશું ઉમેરવાનું જ નથી ને. નવ તો નવના નવ જ આવે, અહીંયા નીચે કશું ઉમેરવાનું નથી. તો સંખ્યા એની એ જ આવે એટલે આપણે શું કરીશું? નવના નવ લખી નાખીશું. પડી ખબર? જીરો હોય, સરવાળાનો દાખલો હોય અને નવ આપ્યા હોય અને નીચે જીરો હોય એટલે સંખ્યા લખવાની, મીંડું લખવાનું નહીં. થયું. ચલો હવે અહીંયા કેટલા આપ્યા છે? આઠ. તો કેટલા મીંડા કરીશું? આઠ. તો એકડે એક, બગડ બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ. થયું. ચલો હવે નીચે કેટલા છે? બે. તો એકડે એક, બગડે બે. હવે શું કરવાનું? બધા સાથે મીંડા ગણી લેવાના છે, બરાબર? તો ચલો ગણીશું ને. તો એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ. તો કેટલા થયા? આઠને બે દસ. તો લખીશું આપણે એકડે મીંડે દસ. થયું. થયું ને. ચલો હવે આપણે શું કરીશું? ગણિત છે, આપણે રોજ એકનું એક કરવું પડે છે. કેમ કે આપણે કોર્સમાં હોય એટલું આપણે કરવું પડે ને, અને જેને નથી આવડતું એને પણ આવડી જાય. તો હવે આપણે લખીશું એકડા. લખવા છે ને એકડા. તો એકડા મોઢે લખવાના છે. જોયું આપણે? અહીંયા એકડા મોઢે લખીશું. તો બોલતા જશું અને લખતા જશું. એકથી પચાસ, બરાબર? ચલો અહીંયા લખીશું. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ,
એકડે મીંડે દસ થઈ એક લાઇન પૂરી, એકથી દસની લાઇન પૂરી થઈ એટલે મારી લીટીવાળી નોટ છે એટલે લીટી કરીશ. તમારે ખાના હોય એટલે તમારે ખાનામાં લીટીઓ પાડવાની નહીં. બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડીને મીંડે વીસ. થયું? હવે કઈ લાઈન આવ્યા જોયું? દસ પછી આપણે બે એકડાની લાઈન શરૂ થઈ ગઈ. હવે અહીંયા ઓગણીસ પછી બગડીને મીંડે વીસ, તો પહેલો આંકડો કયો છે? બે છે ને, એટલે પછી ઝીરો પછી શું આવે? એક. તો બગડ એકડ એકવીસ, એકવીસની લાઈન ચાલુ થઈ ને, તો બોલીશું બગડ એકડ એકવીસ, બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાછળ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠ્યાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, તગડીને મીંડે ત્રીસ. ચલો પૂરું થઈ ગયું ને. ચલો હવે અહીંયા કઈ લાઈન છે? તગડીને મીંડે ત્રીસ થઈ ને, તો કઈ લખવાની? ત્રણની લાઈન. તો આપણે તગડો લખ્યો, ઝીરો પછી શું આવે? એકડો. તો તગડ એકડ એકત્રીસની લાઈન થઈ ને, ચલો લખીશું તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડ ચોગડ ચોત્રીસ, તગડ પાછળ પાંત્રીસ, તગડ છગડ છત્રીસ, તગડ સાતડ સાડત્રીસ, તગડ આઠડ આડત્રીસ, તગડ નવડ ઓગણચાલીસ, ચોગડીને મીંડે ચાલીસ. જોયું? ચાલીસ સુધી થઈ ગયું ને. ચલો હવે નીચે અહીંયા કેટલા આપ્યા છે? ચોગડો. તો કઈ લાઈન ચાલુ થશે? ચારની લાઈન ચાલુ થશે ને, બરાબર. તો પહેલાં આપણે લખી નાખીશું ચોગડે ચાર, પછી ઝીરો પછી શું આવે? એકડો આવે ને. તો કઈ લાઈન ચાલુ થઈ? ચોગડ એકડ એકતાલીસની લાઈન ચાલુ થઈ ને. તો શું કરીશું? આપણે લખીશું ને. તો ચલો ચોગડ એકડ એકતાલીસ, ચોગડ બગડ બેતાલીસ, ચોગડ તગડ તેતાલીસ, બે ચોગડા ચુમ્માલીસ, ચોગડ પાછળ પિસ્તાલીસ, ચોગડ છગડ છેતાલીસ, ચોગડ સાતડ સુડતાળીસ, ચોગડ આઠડ અડતાળીસ, ચોગડ નવડ ઓગણપચાસ, પાંચડીને મીંડે પચાસ. ચલો પૂરા થઈ ગયા ને એકડા. આપણે કેટલા બોલ્યા? એકડા બોલ્યા ને, એકથી પચાસ બોલ્યા, બરાબર ને. તો હવે આપણે શું કરીશું? અહીંયા પ્રશ્ન નવો એકાદી લખીશું કે પાછળનો જૂના પ્રશ્ન લખીશું ફરીથી? ચલો લખીશું આપણે. તો પાછળની સંખ્યા લખો. તો અહીંયા હું સંખ્યા લખીશ. તમારે ધ્યાન રાખવાનું કે આના પછી શું આવે એ તમારે બોલીને લખવાનું છે, બરાબર ને. તો ચલો પાછળની સંખ્યા લખો, બરાબર. તો ચલો ત ગડે ત્રણ, પછી ચ ગડે ચાર. થયું? હવે ચ ગડે ચાર, પછી પાંચડે પાંચ, એકડે મીંડે દસ, પછી બે એકડા અગિયાર. થયું? હવે અહીંયા બાજુમાં શું આપ્યું છે? એકડ પાછળ પંદર, પછી એકડ છગડ સોળ. અહીંયા શું આપ્યું છે? એકડ છગડ સોળ. તો એકડ છગડ સોળ પછી શું આવે? એકડ સાતડ સત્તર. થયું? ચલો હવે એકડ નવ્વડ ઓગણીસ પછી શું આવે? એકડ નવ્વડ ઓગણીસ પછી બગડીને મીંડે વીસ. થયું ને? જોયું? આપણે પાછળની સંખ્યા પણ લખી નાખી. તો હવે આપણે એક ગીત ગાવું છે. બહુ દિવસ થયા નહીં આપણે ગીત ગાયું નથી, તો તમને પણ મજા પડે એમ પડે ને. આખો દિવસ આપણે ભણભણ કરીએ તો થોડુંક મજા પણ કરવી પડે ને, પણ કર્યા પછી પણ લેસન તો કરવું પડે. મજા કરીએ પણ મજા મજાના ટાઈમે, અને લેસન લેસનના ટાઈમે કરવું પડે.
તો ચલો આપણે એક ગીત ગાઈ લઈશું, મછલીવાળું ગીત ગાઈશું ને, બહુ દિવસ થઈ ગયા. તો ચલો હવે લખવાનું પૂરું થઈ ગયું, હવે આપણે મછલીવાળું ગીત ગાવાનું છે. બરાબર, તો આપણે ગીત ગાશું. મછલી જલ કી રાની હૈ, મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, જીવન ઉસકા પાની હૈ. હાથ લગાઓ ડર જાયેગી, હાથ લગાઓ ડર જાયેગી, બહાર નિકાલો મર જાયેગી, બહાર નિકાલો મર જાયેગી. મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ. ભાઈ તમને ગીત ગમ્યું? ગમ્યું ને? તો તમારે પણ ઘરે આ ગીત ગાવાનું, એટલે તમને ગીત પણ ગાતા આવડી જાય. આવડી જાય ને? ભણવા સાથે થોડું રમત ગમત તો હોય ને, પણ ભણ્યા પછી, પછી તો અમે ભણવા બેસો એવું તરત જ ગમત કરો તો ચાલે? ના ચાલે, પહેલાં ભણવું પડે. તો ચલો આજે આટલું જ. બાય.